કેમ કે મને કોઈ પણ વસ્તુ વિશે જરાય આત્મવિશ્વાસ નથી, પણ મારી પાસે સ્પષ્ટતા છે. જો તમે ખાલી આત્મવિશ્વાસ ધરાવો છો તો તમે જીવનમાં મોટી ભૂલો કરશો. તમારે તમારા આત્મવિશ્વાસને હટાવીને સ્પષ્ટતા લાવવી જ જોઈએ. તો સદગુરુ, તમને ઘણો આદર અને પ્રેમ મળે છે, તો શું તમે ક્યારેય ગુરુતા ગ્રંથિનો અનુભવ કરો છો? અત્યારે તો હા. જુઓ, આ સવાલ કઈ ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ, ગરીબી ગ્રંથિ કે અમીરી ગ્રંથિ એના વિશે નથી. તમારી પાસે આવી કોઈ ગ્રંથિ છે તે એક ગંભીર સમસ્યા છે, ખરું ને? તે ગમે તે પ્રકારની હોય. What a complex means is, એક ગ્રંથી હોવાનો અર્થ એ છે કે તમે તમારા વિશે કંઈક ધાર્યું છે અને તમે તે ધારણાને એવી રીતે મજબૂત કરી છે, તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે તમારી જાતને હાસીને પાત્ર બનાવો છો. શું હું તેવો લાગું છું? હેલો, શું હું તમારી સાથે મારી જાતને હાસીને પાત્ર બનાવી રહ્યો હોઉં તેવું લાગે છે? એકેય પ્રકારની કોઈ ગ્રંથિ નથી. ઠીક છે, પણ અમારા આત્મવિશ્વાસમાં દરરોજ વધઘટ થાય છે, તો તેના વિશે તમારે શું કહેવું છે? કેમ કે મને કોઈ પણ વસ્તુ વિશે જરાય આત્મવિશ્વાસ નથી. મારી પાસે બસ સ્પષ્ટતા છે. લોકોને લાગે છે મારી પાસે જાણકારી છે, પણ મારું માથું ખાલી છે. એટલા માટે જ તેને થોડું મોટું દેખાડવા માટે મારી પાસે પાઘડી છે. તે સાવ ખાલી હોય છે હંમેશા, પણ મારી પાસે સ્પષ્ટતા છે. સ્પષ્ટતા એટલે શું? તમે વસ્તુઓને જેવી હોય તેવી રીતે જુઓ છો. જાણકારી એટલે શું? તમારી પાસે દરેક વસ્તુની ફિક્સ માહિતી છે. જો વસ્તુઓ બદલાઈ જાય તો તમે તેને તે જે રીતે છે તે રીતે નહીં જુઓ. તે એક આંધળા હોવા જેવું જ છે. જુઓ, લોકોને લાગે છે કે ઘુવડ આંધળા હોય છે. તે સાચું નથી. તેમની દ્રષ્ટિ તમારા કરતાં ઘણી વધુ સંવેદનશીલ છે, પણ સૂર્યપ્રકાશને કારણે તેઓ અંજાઈ જાય છે, કેમ કે પ્રકાશ બહુ વધારે છે. જ્યારે પ્રકાશ ઘટે ત્યારે તે ખૂબ સ્પષ્ટ રીતે જુએ છે. એટલા માટે નહીં કે તે આંધળા છે, પણ તેની આંખો બહુ સંવેદનશીલ છે. તો તે મહત્વનું છે કે તમારા જીવનમાં સ્પષ્ટતા લાવો. જાણકારી નહીં, જાણકારી એ તારણો છે જે તમે એકઠા કરો છો. જ્યારે તમે જગતમાં કંઈક ભૌતિક કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે જાણકારી ઠીક છે, પણ જીવન સાથે નહીં. શું તે સાચું છે કે તમે 12 વર્ષની ઉંમરે જેને એકદમ સાચું માનતા હતા તે આજે સાચું નથી? હા કે ના? શું તમને ખાતરી છે કે તમે અત્યારે જે કંઈ પણ વિચારો છો કે જે છે તે આજ છે, આગામી 3 વર્ષમાં પણ તે એવું હશે? બિલકુલ નહીં. તમે તે જાણો છો? તો તમે જાણો છો કે તમે ખોટા છો? હા કે ના? તો તમે જાણો છો કે આમે તમે ખોટા છો, તો શા માટે ખોટી બાબતોનો દાવો કરવો? વેલ, અત્યારે આપણે ખોટા છીએ, તો ચાલો ઓછામાં ઓછું થોડી વધુ જાગરૂકતા સાથે તેને મેનેજ કરીએ. જો તમે જાણો છો કે તમે ખોટા છો, તો તમે ધ્યાનથી ચાલશો, ખરું ને? પણ તમે વિચારો છો કે તમે એકદમ સાચા છો, તો પછી તમે મૂર્ખામી ભરી અને મોટી ભૂલો આખી દુનિયામાં કરશો. જો તમે જાણો છો કે તમે યોગ્ય રીતે નથી જોઈ રહ્યા, તો તમે ધ્યાનથી ચાલશો કે નહીં? જો મેં તમને એક અંધારિયા રૂમમાંથી ચાલવાનું કહ્યું, ધારો કે આપણે બધી લાઇટ અને બારી દરવાજા બંધ કરી દઈએ, ઘોર અંધારું હોય અને હું તમને ચાલવાનું કહું, તો અચાનક જ તમે ખૂબ સજાગ અને જાગૃત બનીને નહીં ચાલો? પણ જ્યારે લાઇટ ચાલુ હોય ત્યારે તમે અજાગૃત રીતે ચાલીને બધાને ટક્કર મારતા જાઓ છો. તો જો તમે એ રીતે ચાલતા શીખો, જાણે ક્યાંય લાઇટ જ નથી અને તમે દરેક વસ્તુને એકદમ ધ્યાનથી જોઈ રહ્યા છો, તો પછી તમે જે સ્પષ્ટ રીતે જોઈ શકો તેમાંથી પસાર થશો, સ્પષ્ટ રીતે ન જોઈ શકો તેમાં અચકાશો. કોઈક જગ્યાએ તમે થોડો ચાન્સ લેશો, પણ જો તમે ફક્ત આત્મવિશ્વાસ ધરાવો છો, તો તમે જીવનમાં મોટી ભૂલો કરશો અને નથી જાણતા કે ક્યાં જશો અને તમે શેમાં ફસાઈ જશો. મોટાભાગના લોકો તેમના વ્યવસાયમાં, તેમની પારિવારિક પરિસ્થિતિઓમાં, તેમની સામાજિક પરિસ્થિતિઓમાં એવી રીતે ફસાયેલા હોય છે કે તેઓ બધા આવા બની જાય છે, ખરું ને? હું અત્યારથી જ જોઈ રહ્યો છું. ખાલી મોટી ઉંમરના જ લોકો નહીં, યુવાનો પણ આવા બની ગયા છે. મારા જીવનના છેલ્લે મારું શું થશે, મારા જીવનના છેલ્લે મારું શું થશે, હું તે રહસ્ય કહી ચૂક્યો છું કે તમે મરી જશો. પણ સદગુરુ, જો આવું થાય તો શું કરવું, પેલું થાય તો શું કરવું,
તે બધી વસ્તુઓ થવાની જ છે. એવું નથી કે તમારા જીવનમાં બધું તમને ગમે તે રીતે થશે. તમને ન ગમતી વસ્તુઓ પણ થશે. એકવાર એવું બન્યું, શંકરન પિલ્લાઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બસ એટલા માટે કે તેણે એક સવાલ પૂછ્યો, ધુમાડા સાથે કે ધુમાડા વગર. આટલો સરળ સવાલ પૂછવા બદલ તમને કેવી રીતે નોકરીમાંથી કાઢી શકે? ધુમાડા સાથે કે ધુમાડા વગર એણે પૂછ્યું ને એને કાઢી મૂકાયો. કેમ કે તેણે પૂછવાનું એ હતું કે અગ્નિ સંસ્કાર કે દફનવિધિ. તો ઘણી વખત તમે હું સાચો છું એમ વિચારીને જે કરો છો તે તમે જે પરિસ્થિતિમાં છો તેમાં બંધબેસતું ના હોય તો તમારા જીવનનું સૌથી મહત્વનું પાસું એ છે કે તમે સુસંગત છો. સાચા હોવું નહીં, તમે બસ સુસંગત છો. હાલની પરિસ્થિતિ માટે તમે સુસંગત છો. હું સાચો છું, હું સાચો છું, હું સાચો છું, આ આત્મવિશ્વાસ છે. તમે સાચા છો, કોઈ ફરક નથી પડતો. બધા મૂર્ખ લોકો જે પોતાને સાચા માને છે, કોઈ તેમને સાંભળવાનું તો ઠીક તેમની આસપાસ રહેવા નથી માંગતું, ખરું ને? જે લોકો હંમેશા વિચારે છે હું સાચો છું, તમે તેની આસપાસ રહેવા માંગો છો? ના, મહત્વની બાબત એ છે કે તમે જે પરિસ્થિતિમાં છો તેની સાથે તમે સુસંગત છો. જો જીવનમાં સુસંગતતા લાવવી હોય તો તમારા આત્મવિશ્વાસને દૂર કરીને સ્પષ્ટતા લાવવી જ જોઈએ. સ્પષ્ટતા વિકસાવવા માટે ઘણી સિસ્ટમો છે. જુઓ, તમારા સ્નાયુ વિકસાવવા માટે ઘણી સિસ્ટમ છે, ખરું ને? તેવી જ રીતે સ્પષ્ટતા વિકસાવવા માટે ઘણી સિસ્ટમો છે. દુર્ભાગ્ય આપણી એજ્યુકેશન સિસ્ટમ ઘણી બધી રીતે સ્પષ્ટતા ઘટાડી રહી છે. યુનિવર્સિટીના કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જો કોઈ બાળક બાલ મંદિરમાં જાય છે અને 20 વર્ષનું શિક્ષણ મેળવે છે, આઈ એમ સોરી, હું આ એક શૈક્ષણિક સંસ્થામાં કહું છું, 20 વર્ષનું શિક્ષણ મેળવીને આવે છે અને ધારો કે PhD ડિગ્રી સાથે, તો તેઓ કહી રહ્યા છે કે તેમની બુદ્ધિમત્તાનો 70% ભાગ સુધારી ન શકાય તે રીતે નાશ પામ્યો છે. તો તમારી પાસે એક જ્ઞાની મૂર્ખ છે, તમે શું કરશો આની સાથે? વેલ, તમે માહિતી ફેંકીને લોકોને પ્રભાવિત કરી શકો છો, પણ લોકોને પ્રભાવિત કરવાનો આ આખો ખેલ, આ અને પેલી માહિતી આસપાસ ફેંકવાનું બધું જતું રહેશે. કેમ કે પેલી ગૂગલ લેડી આમાંના કોઈ પણ મૂર્ખાવ કરતા વધુ જાણે છે. હેલો, તે ખરેખર જોરદાર છે. હું કોઈક જગ્યાએ મુસાફરી કરું છું, ધારો કે હું અમેરિકા કે આફ્રિકામાં ક્યાંક ફ્લાઇટમાં છું, હું ખાલી પૂછું છું કે સવારનું તાપમાન શું હશે NTB માં, હું ત્યાં લેન્ડ કરવાનો છું. આંખના એક પલકારામાં 2 સેકન્ડમાં તે મને કહે છે તે 14 ડિગ્રી છે અને બપોર સુધીમાં તે 18 ડિગ્રી થવાનું છે અને સાંજ સુધીમાં તે ફરીથી 12 ડિગ્રી થવાનું છે. આવું કોઈ ક્યારે કહી શકે? હેલો, તે કદાચ સાવ સાચી ન હોય, પણ તે લગભગ સાચી છે. તો જે લોકો તેમના માથા પર માહિતીનો ટોપલો લઈને ફરી રહ્યા છે અને ખાસ અનુભવી રહ્યા છે, હું ઈચ્છું છું કે તમે આ સમજો. આ દેશમાં અને દુનિયામાં બીજે બધે, અગાઉની નહીં પણ તેનાથી અગાઉની પેઢીમાં, કોઈ એક વ્યક્તિ જે પુસ્તક વાંચી શકે તેને ભગવાનની જેમ જોવાતા, કેમ કે બાકીના બધા અભણ હતા. અને લોકો બસ એટલા માટે આગળ આવી ગયા કેમ કે તેઓ ગીતા કે બાઇબલ કે બીજું કંઈક વાંચી શકે. તેઓ આગળ આવી ગયા કેમ કે તેઓ બસ વાંચી શકે છે. પણ એકવાર દરેક વ્યક્તિ વાંચી શકે તો પછી આપણે તે લોકોને સાવ અવગણીએ છીએ, હા કે ના? હેલો, તો જે લોકો માહિતી ભેગી કરીને ખાસ અનુભવી રહ્યા છે તેઓ બધા આગામી 15-20 વર્ષના ગાળામાં એકદમ નકામા થઈ જશે. એકવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધી જગ્યાએ આવી જશે પછી માહિતીનો કોઈ અર્થ નહીં રહે, કેમ કે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ હશે. ત્યાં સુધીમાં તમે માહિતીની પરે કંઈક કરવા માટે સક્ષમ હોવા જ જોઈએ. એટલા માટે જ હું તમારી સાથે છું.